હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, અમે બેસી ગયા છે ત્યાં સીધું બપોરનું જમવા. કોકો કાલનો ત્યાં બદલે આજ નો હોય, કાલ તો આવી ગયો ચિંતી ના પાડીને. હવે ચાલો આજ નથી આવી, હું તમને બતાવું મેં જમવાનું અત્યારે શું શું લઈ લીધું છે બધા. તો રોટલી છે, મગનું શાક છે, ઘાસનું દશુભાઈ દહીં, અને દહીં તો બહુ જ વાલું છે. દશુભાઈ એની ડીશ પાછળ આટલે લીધી છે, એટલા સાઈઝ નથી, એટલે દહીં છે જોયું ઓલા. પણ દશુભાઈ એની ડીશ લઈ લીધી છે, જો નહી સુઈ જાવ તો, નહી તો ટેટી પડી રહેશે. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5, બે છોકરા વાગી ગયા છે સ્કેટિંગના ક્લાસીસમાં, એટલે અહીં સ્કેટિંગ ક્લાસીસ શરૂ થયા છે. મેં તમને કીધું હતું એમ, એટલે બે સ્કેટિંગના ક્લાસીસમાં ગયા છે શીખવા માટે. એટલે એ જાય રોજ જે 4:30 અહીંથી નીકળે અને 7 વાગે અહીંયા લઈ આવી પાછા. એમ અમારે હમણાંથી જમવાનું 7 વાગે અમે જમીએ છીએ, એટલે 7 વાગ્યા સુધીમાં જમી જ લેવાનું બધાને હું એમ કહું છું. પણ અમે 6:30 જમી લઈએ છીએ, પણ અમે હમણાંથી 7 વાગે આવી જાય પછી જમી લઈએ છીએ. ચાલો અત્યારે મેં શું લીધું તમને બતાવું છું. જો ફ્રેન્ડ્સ, હું લઈને બેઠી ગઈ છું ગુવાર. અત્યારે આજ ગુવાર મુઠિયાનું નહીં કરું, પણ ગુવાર બટેટાનું કરી છે. થોડુંક બટેટું નાખે છે ગુવાર મુઠિયામાં. એવું છે કે એમ નમે કરી શકાય મુઠિયા, પણ દૂધી નથી. દૂધી વગરના બહુ ઓછા ભાવે છે. દૂધી નાખીને મુઠિયા બનાવી તો બહુ સરસ લાગે છે. ચીનીને થોડીક એવી નાખીને, અને જોડે જોડે મેં લઈ લીધા છે મારા વટાણા. ચાલો થોડાક વટાણા ખાઈ છું. દૂધી ઓલા ગુવારને બટેટાનું શાક કટ કરીને ખાઈ, રસોઈ માટે તૈયાર કરી રાખી. ચાલો, મનુષ્યાબેન હમણાં આવશે કામ કરવાથી, કામ કરી જાય પછી હું રસોઈ લઈ લઉં. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. દર્શ ને ભૂમિત બે આવી ગયા છે સ્કેટિંગમાંથી. દર્શ, કેવી મજા આવી સ્કેટિંગમાં? થોડી ઠંડી આગ થઈ ગઈ છે, તડકો લાગ્યો હોય ને ઓલો. ચાલો જમવાનું બતાવું. જો ફ્રેન્ડ્સ, આ છે અમારું અથાણું, આ છે ગુવાર બટેટાનું શાક. ભાવેશને એના માટે કોરું છે, અને મારું શાક તમે જોઈ શકો છો. જો મેં રસાવાળું રાખ્યું છે, આપણે એના માટે કોરું કરતું, એ લોકો કોરો ખાતા હોય તો એનું કોરું રાખવાનું છે. અને આપણે અહીંયા રસાવાળું કાઢવાનું છે ડુંગળી. અને આ છે અમારા 3 પાપડ, આ છે બાજરાનો રોટલો, અમે રોજ છે સાંજે બાજરાનો રોટલો ખાઈએ છીએ. અને આ છે મરચાં. આમાં શું છે, રાયતા બનાવવા કટ કર્યા હતા, પણ લીંબુ ખૂટી ગયું તો ભાવે છે લીંબુ લઈ આવશે ને ત્યારે થશે. અને આ છે મારા કેરીનું લાસ્ટ, એટલું અથાણું કાલ નવું બનાવી નાખશું હજુ પૂરું થાય એટલે. અને જો બેસી ગયા છે ભાવે જમવા, બેસી ગયા છે ભૂમિત, દર્શુભાઈ પાપડ ઉપડી ગયો છે. જો ફ્રેન્ડ, આ મસ્તો દળાયું હતું, અમે મોણ તો આપ્યું હતું, પણ થોડુંક મોણ ઓછું પડ્યું એવું લાગે છે. ફરી વાર મોણ આપીને આ કાચની બોણી ફરી લઉં છું, થોડુંક ડબ્બામાં રાખી દે છે, રનિંગ હશે ડબ્બામાં રાખી, બાકી આ કાચની બોણી ભરી લેશ. અને આ મરચું છે ને મારા મમ્મી પપ્પા એને ત્યાં લઈ લીધું હતું, અને મરચા એમને ડીટી વાળ્યા હતા, ખાલી દળાયું જ મેં અહીંયા છે બધું કમ્પ્લીટ કરીને આપ્યું હતું. મોણ મારે અહીંયા દેવાનું હતું, મારા મમ્મી અહીંયા દળાવાનું, દણી પાછું દણું એને ખેતી દળાવા જવું પડે એમ બીજા ગામડે, તો એને તો કાંઈ પાલીદાણ દળતા હતા. હું અહીં લઈને એક મારા મમ્મી કે તને મોણ દેતા હમણાં દઈ દેજે. મેં મોણ નથી દીધું, મેં ફર્સ્ટ ટાઈમ દીધું, આમાં ઓછું થોડુંક લાગ્યું. અને ફરી વાર થોડું મોણ આપીને પાછું આમાં ભરી લઉં છું. એટલે અત્યારે મરચું લઈને બેઠી છું, અને અમે ખાઈ છીએ ડબલ પડતો, થોડુંક મોડું મરચું મીડિયમ તીખું એવું, આમ બહુ કાશ્મીરી નહીં, બહુ ઓલું નહીં, એવું મરચું લેવાનું છે. તે આ મૂકોમાં મોણ દઈ દઈને પછી આ બોણી ભરી દઉં. નીચે તો મોણ દીધેલું જ નીકળે છે, ઉપરથી થોડુંક આમ જાણે મોણ ઉડી ગયું અને સેજ ઊલું લાગવા માંડ્યું એકદમ. મીઠું બીઠું કાંઈ નથી નાખ્યું એટલે લગભગ બમણી ભરાઈ જશે, તો પડ્યું રહેશે. દઉં છું મોણ, હવે
મેં પહેરી લીધા છે ગ્લોવ્સ. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે ઘેટી. એમાં એવું હતું કે અમારા સ્ટાફના ભાઈઓને મોકલ્યા હતા અમે આઈસ્ક્રીમ બનાવવા માટે. કોઠીનો આઈસ્ક્રીમ કહેવાય છે તે. ઘેટી બહુ સરસ બનાવે છે એટલે અમે ગામડેથી દૂધ અમારા ઘરનું મંગાવી દીધું હતું અને અમે ઘેટી આઈસ્ક્રીમ બનાવવા માટે ગયા હતા. એ સ્ટાફના ભાઈને મોકલ્યા હતા પણ બહુ લેટ થાય એમ હતું એટલે અમે એમ કીધું કે તો પછી તમે વયા જાઓ ને અમે પછી જમી કારવીને ફોર વ્હીલ લઈને જાય. એ લોકો વારામાં ઊભા હતા. બહુ જ અહીંયા બનાવવા માટે આવે બણીઓ વારામાં હતી એટલે જો આ ઘરના દૂધનો આઈસ્ક્રીમ બનાવ્યો છે. ઘરનું દૂધ અમારે પાછી ભેંસ પારેટી થઈ ગયેલી રહે એટલે ફેટી હોય મલાઈવાળું દૂધ હોય એકદમ જાડું એટલે અમે ત્યાં કોઠીનો આઈસ્ક્રીમ જો આ કોઠીનો આઈસ્ક્રીમ બને છે એક કોકનું નાખીને. અને અમારો ત્યાં એ ભાઈને બે મશીન છે એમાં એક તો બની ગયો અમારો. ચાલો ફ્રેન્ડ્સ, અમે ઘેટીથી આવી ગયા છે. અમે ઘેટી આઈસ્ક્રીમ બનાવવા માટે ગયા હતા ઘરનું દૂધ લઈને. અમે અનિડાથી ગામડેથી દૂધ મંગાવ્યું હતું 3.5 લિટર જેવું છે કા 3.5 લિટર જેવું દૂધ લઈને ગયા હતા. ચાલો તમને બતાવું આઈસ્ક્રીમ કેટલો બન્યો. 3.5 લિટર જેવું અમે લઈને ગયા હતા. આ 4 કિલોની બવણી છે અમારે આઈસ્ક્રીમ નાખી દઈ કેમ કે એમાં સુગર આવે થોડુંક ડ્રાયફ્રૂટ આવે. માવો કે એવું કશું જ અમે નથી લખાવ્યું અમને એ નથી ગમતું કા ઘરનો બનાવી ત્યારે એક આ ડબ્બો ભરાણો કિલોનો એટલો છે આઈસ્ક્રીમ જો. અને હવે ટેસ્ટ કરીએ છીએ. આમાં રાજભોગનો ફ્લેવર આવ્યો છે થોડો એમણે એડ કરી દીધો સરસ લાગશે એમ કરીને સર. ચલો ચલો અમે આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીએ છીએ. હવે તારે આઈસ્ક્રીમ ખાવાનું તો હું ખાચું તારા હાથમાં આવું છે. જો ખાખરાની રેસીપી કોઈ પૂછતું હતું આજે હું ઓરલ કહી દઈશ કઈ રીતે મેં બનાવ્યું છે એમ. અમારા દર્શુભાઈને જો ખાખરો ચાલે મીઠો મીઠો ટેસ્ટી છે ખાતો ખરો દર્શ ખાતો. ખાખરા ભેગું મિક્સ થઈ જાય છે ટેસ્ટ મસ્ત. આઈસ્ક્રીમ તો કોને મસ્ત ન લાગે. જોકે અમે ત્યાં ખાઈ ખાઈને જ આવ્યા છીએ પણ આ ઘરના દૂધનો કે ટેસ્ટ કરીએ. ત્યાં એ લોકો બનાવીને વેચતા હોય છે સીધો ડબ્બો તે. હવે આ ઘરનો દૂધનો ખાઈએ છીએ. ચલો બસ મને આ આઈસ્ક્રીમ જ ભાવ મને આ જ ભાવ. હા કેવું છે મને ઓલો માવ વાળું આઈસ્ક્રીમ ને કરું ઓછો ખાવ ખા ભાવે છે. હું બરફના ગોળા વધારે ખાઉં મને બરફનો ગોળો ભાવે. પછી શરબત છે એ ભાવે. હું આ ઓછો ખાવે બદલે. પણ આ જે કોઠીનો આઈસ્ક્રીમ હોય ને કોઠીના આઈસ્ક્રીમમાં એ લોકોનો જે માવાવાળો એડ કરેલો હોય ને એ મનનો ભાવે. માવો એડ અમે નથી કરાવ્યો. ફક્ત દૂધ સુગર ને ડ્રાયફ્રૂટ એટલું જ નખાવ્યું છે. અને આ રાજભોગનો સેજ ફ્લેવર એ ફ્લેવર અમે એડ નહોતો કરાયો પણ એમાં એવું હતું એને બે કોઠી શરૂ હતી એમાં એના એક રાજભોગનો બનતો હતો એ પોતાનો બનતો હતો અને બીજી કોઠીમાં જે કસ્ટમરો દૂધ લઈને આવે ને બહારના એના બનાવતા હતા અને બીજો એ સેલ કરતો હતો. તો એમાં એણે એમ કીધું કે તમારે બાળકો જોડે છે એટલે તમારે ઉતાવળ કરવું હોય તો મારી કોઠીમાં જે મારા હું વેચવા માટે બનાવું ને એમાં એડ કરી દો સેજ ફ્લેવર તમારે આવી જશે એ કે રાજભોગનો. કેમ કે મેં એમાં એક ખાણ ઉતાર્યો છે ને એટલે તમારે થોડોક આવશે પણ ટેસ્ટ સારો લાગશે. પણ સારો લાગે છે કાંઈ વાંધો નથી કાં ભાવે મસ્ત છે એ પાછા બધા બનાવતા એટલે જો એટલો મસ્ત આઈસ્ક્રીમ બન્યો છે લ્યો ભાવે. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. તો પહેલો પ્રશ્ન છે, હું અમદાવાદથી હેતલ. મારું વજન 80 કિલો હતું અને હવે 70 છે પણ હવે બહુ ધીરે વજન ઓછું થાય છે તો હું શું કરું મને જવાબ આપજો. મારે મારું વજન 65 અને 60 કરવું છે. તમારા વિડીયો જોઈ મને ખૂબ મોટિવેશન મળે છે એના માટે થેન્ક યુ. તો મોસ્ટ વેલકમ. અને જો તમારું 70 પહોંચી ગયું હોય તો હવે થોડુંક સ્લો જ ઉતરશે તમારે. કાન હજુ ક્વોન્ટિટી થોડી ઘટાડીને ડાયટ થોડીક સ્ટ્રીક કરવી પડે જો જલ્દી ઉતારવું હોય તો. નહીંતર તમે આની આ ડાયટ ઉપર થોડુંક ધીરે ધીરે કરશો ને તો વાંધો નહીં આવે અને ઇઝીલી ઉતરી જશે. અને થોડુંક સ્લો તો થશે. 70માં તમે આવી જાઓ 70ની અંદર જશો પછી વધારે થોડુંક સ્લો થઈ જશે. ખબર આવે 10 કિલો તમારું ઉતરી ગયું છે એટલે વાંધો નહીં. તમે તારે ધીરે ધીરે ઉતરશે પણ કન્ટિન્યુ રહે જો એના પર. હટતા નહીં કે હવે નથી ઉતરતું. જેટલું ઉતર્યું છે એટલું સાચવીને રાખવું છે. એમ રાખી નહીં તમે એના પર રહેજો એટલે તમારે કાંઈ વાંધો નહીં આવે. ડેલી બ્લોગ મૂકજો તો એવું ફીલ થાય કે હું એકલી ડાયટ નથી કરતી બધા કરે છે તો એકબીજાને મોટિવેશન મળે ઇઝી થઈ જાય. આપણે બધા એક જ ડાયરેક્શનમાં જવાવાળા છીએ તો મજા આવે. હું પણ તમારા ડેલી બ્લોગ જોઉં છું ફોલો પણ કરું છું તો થેન્ક યુ સો મચ. ને નીચે લખ્યું છે સેમ ટુ યુ તો એને પણ થેન્ક યુ સો મચ એને રિપ્લાય આપ્યો છે. પછીનું પ્રશ્ન છે અને હા બનશે ત્યાં સુધી હું એને કહું છું કે રોજ બ્લોગ મૂકવાનો પ્રયત્ન કરીશ જરૂર. પણ થોડુંક આ છોકરાનું વેકેશન છે એટલે અમે કામ કાઢી વાળ્યું છે તમને હું. જોકે બધાને ખબર જ છે ને રોજના બ્લોગમાં હું કહું છું
એટલે તોય હમણાંથી 3 દિવસ થાય જો હું પ્રયત્ન કરું છું, કાંબળા હમણાં નથી આવતા, ઓછા આવે છે, આવશે ત્યારે થોડું કેડ આવશે, કાંબળા આવશે ને જેવું. અને પૂર્વીબેન ભટ્ટ, તમારો પ્રશ્ન છે કે ચેસ્ટનો ભાગ લગભગ ઓછો નહીં થતો, એના માટે ઉપાય બતાવો. તમે લગભગ એ કરેલો છે તો એમના માટે મેં એક્સરસાઇઝ બતાવેલી જ છે, તો તમે એક્સરસાઇઝ જોઈ લેજો. મ્યુઝિક પર સોંગ જેવું શરૂ કરીને મેં ડાયટ બતાવી છે, જેના હેન્ડ્સ આપણે હલાવવાના છે. ખાસ હાથની એક્સરસાઇઝ કરશો એનાથી એ થોડુંક ઓછું થશે. પછી એક છે, હું અમિતાબેન બોલું છું, મારા પ્રશ્નનો જવાબ તો આપો હેતલબેન. તો હમણાં હું તમારો લાસ્ટમાં જોઈ લઉં શું પ્રશ્ન હતો, મને મળ્યો નથી, હું તો હમણાં ચેક કરી જોઉં છું ખોલીને. પછી ડેલી બ્લોગ મૂકજો તો એવું ફીલ થાય છે કે આમનું મેં આન્સર આપી દીધું, સોરી. પછી છે, મારે વજન ઘટાડવું છે તો શું કરવું, મારું 62 કેજી છે. તો તમારું 62 કેજી તો ઓલમોસ્ટ છે, તો તમારે હાઇટ પ્રમાણે કંઈ બહુ વજન ઉતરવાની જરૂર નથી. તમે થોડીક ડાયટ કરશો તો તમારું વજન ઉતરી જશે, તમારી હાઇટ કેટલી છે એ ઉપર આધાર રાખે. અને 62 કેજીમાં અત્યારે તો 60-61 તો હું હાલું છું, ખબર હોય છે, ફૂલ ખાઈ લો, રવિવાર એન્જોય કરું તો હું 62માં આવી જાઉં છું. તો તમારો કેટલો વેઇટ હોય કોને ખબર છે, તો તમે ટ્રાય કરજો ને થોડું ઘણું ઉતરે એટલે થઈ જાય. તમે આજ ડાયટ ફોલો કરો એટલે આરામથી થઈ જશે. બાકી બીજાના બધાના પ્રશ્નના જવાબ તો આવી ગયા છે. પણ જો એક છે, હેતલબેન મકાઈનો રોટલો ખાય તો ચાલે ને, અમે તો ઘઉંની રોટલી ખાઈએ છીએ. તો ના, ઘઉંની રોટલી, ઘઉંને મેં તો હાવ મૂકી દેવાનું છે, આપણે રવિવારે જ એ વસ્તુ ખાવાની છે. એક દિવસે આપણે રવિવાર એવો કાઢેલો છે કે જે ઈચ્છા હોય એ બધું આપણે ખાઈ લેવાનું છે રવિવારના દિવસે જ, તે એટલે રવિવાર કાઢેલો છે. એટલે તમે ઘઉંને મેંદો તો ખાસ મૂકી દેજો, અને એની જગ્યાએ મકાઈના રોટલાની જગ્યાએ બને ત્યાં સુધી હું તો એમ કહું જાર અથવા બાજરાનો જ રોટલો લો તમે. પછી બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. એક કાલે રહી ગયો તો કે હેતલબેન મારે ખીલ છે તો મને કહેશો કેવી રીતે ખીલ મટશે. તો ખીલ તો મને પણ અત્યારે ગરમીના નીકળે છે, આ વાતાવરણ એવું છે, હું તો સજે તડકો સહન નહીં કરી શકું, મારે એવું થાય છે. અને પછી આપણી તાસીર ઉપર થોડું થોડું રેક સ્કીનનું, પછી ખાવા ઉપર રહે છે. ભલે આપણે ડાયટ કરીએ પણ એમાંય જો ત્યારે તીખું તળેલું વધારે આવી જતું હોય તોય કદાચ કેળ આવતું હોય નહીં, તેલ વધારે હોય તો. અને છતાં એના માટે હું તમને એક ટ્યુબ કહીશ કે ટ્યુબ લગાવો જો તમને એનાથી ફેર. નેચરલ તો ઘણું આપણને યુટ્યુબ પર જોવા મળી રહેશે, તમે ચેક કરજો. ટ્યુબ કઈ ક્લિન્ડામાઇસિન ટ્યુબ આવે છે એક, એનાથી ખીલ કંટ્રોલ થઈ જાય છે. તમે તો લઈ લેજો, એવું લાગશે તો હું બતાવીશ. આપણે અહીં પડી છે ને, નીચે મેડિકલમાં છે અમારે, ક્લિન્ડામાઇસિન ટ્યુબ આવે છે. જો અમિતાબેન, તમે કીધું છે કે મારો પ્રશ્નનો જવાબ તમે નથી આપ્યો, તો મેં તમારો પ્રશ્નનો જવાબ રાઇટિંગમાં આપ્યો છે. તમે ચેક નહીં કર્યો હોય, તમે એમ કીધું છે કે મારું ઓપરેશન કર્યા બાદ શરીર વધી ગયું છે તો શું કરું, તો કંઈ નહીં, એવું કશું જ નથી હોતું ઓપરેશન કર્યા બાદ કે કંઈ નહીં. આપણે તાસીર ફરવાની હોય છે થોડી, તમે આ ડાયટ ફોલો કરો, સૂર્ય નમસ્કાર ધીરે ધીરે કરો. ઓપરેશનનો ટાઈમ 2-3 મહિના થઈ ગયો એટલે તમે એક્સરસાઇઝ કરી શકો, થોડીક એક્સરસાઇઝ કરો અને ડાયટ ફોલો કરો, તમારે થઈ જશે, આરામથી વજન ઘટી જશે. અને તમારો આ લેતા ભૂલી ગઈ પ્રશ્ન પાછો મને ભાવશે યાદ કરે કે હું કેતી હતી જો મારે આવું થાય છે, ભૂલાઈ જાય ક્યારેક, તો આ ભાવશે ત્યારે યાદ કરાવ્યું. સારું, તમારો એ પ્રશ્નનો જવાબ મારે તમને દેવાઈ ગયો છે. એટલે જો કે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, બાકી બીજા કોઈના પ્રશ્નનો જવાબ રહેતા નથી. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, ખાસ તમને બધાને કહેવાનું કે જેમાં પહેલાં 1/2 કલાક પાણી નથી પીવાનું, જમીન પછી 1/2 કલાક પાણી નથી પીવાનું, પછી તમે તારે પીજો કન્ટિન્યુ. સારું, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. તમે ગુડ નાઇટ ન કીધું, દર્શ્યું કીધું, ક્યાં દર્શ્યું, તો હું ખાઈ છો. જો આપણે વાત તો રહી જ જઈશ ખાખરા રેસીપીની, કોઈ કંઈ પૂછું તો, પણ મેં એકલા ચણાનો લોટ લઈને ખાખરાનો લોટ બાંધ્યો છે. એમાં એવું છે, ખાખરાના લોટમાં મેં કોઈ બીજો લોટ એડ નથી કર્યો, ચણાનો લોટ લીધો છે. ગ્રીન કોથમરી નાખી, કસૂરી મેથી કોઈને નાખવી તો નાખી શકાય છે, મેં એ નથી નાખી. અને છે ને લસણવાળું મરચું ખાંડીને નાખ્યું છે, લાલ ચટણી અને બસ હળદર ને મીઠું, બસ એટલી જ વસ્તુ નાખી છે. પણ લોટ બાંધવામાં ચણાનો લોટ છે ચીકડો હોય એટલે કેળા થોડું થોડું તેલવાળા કરતાં કરતાં લોટ બાંધી દીધો હતો. અને શું કર્યું તું, ચરીથી થોડા ઓલા પાડી દીધા હતા કાંટા સ્પૂનથી, આપણે કેમ ફરસી પૂરીમાં પાડીએ એવા ભીંધા પાડી દઈએ એટલે ફૂલે નહીં, એટલે ખાખરા કડક થઈ જાય ને ક્રિસ્પી થઈ જાય. અને લસણવાળું મરચું આવે ને એટલે બહુ સરસ ટેસ્ટ આવે. અને કોઈને તલ નાખવું હોય ને તો તલ એડ કરી શકે લોટ બાંધતી વખતે. મેં એવું કશું નથી નાખ્યું, મેં સાદા જ બનાવી નાખ્યા હતા. ખબર
કરે છે, ત્યારે અમારા ભાવેશ નહીં બોવાના છે, ખાય બધા.